जमेव चतुर्भुजं च। थोड़ो यहीं थोड़ा आकुर कर, हाँ थोड़ा हालो हालो। अत्यारे प्रारंभनी आरती अत्यारे आपे करशुं ने त्यार बाद कथानो श्रवण करशुं। जय सदगुरु स्वामी प्रभु, जय सदगुरु स्वामी, सहजानंद दयालु, सहजानंद दयालु, बलवंत बहुनामी चरण सरोज तमारा बंधु, कर जोड़ी प्रभु बंधु कर जोड़ी, चरणे से सदर्याति, चरणे से सदर्याति, दुख ना क्या तोड़ी नारायण नर प्राता, द्विज कुल तनु दारी प्रभु, द्विज कुल तनु दारी, पामर पतित उदार्या, पामर पतित उदार्या, अगणित नर नारी नित्य नित्य नौतम करता अविनाशी प्रभु, करता अविनाशी, अड़सठ तीरथ चरणे, अड़सठ तीरथ चरणे, कोटि गया काशे पुरुषोत्तम प्रगटनु, जय दर्शन कर से प्रभु, जय दर्शन कर से, काड़ कर्मती छूटी, काड़ कर्मती छूटी, कुटुंब सहित तरसे आयवसर, करुणा निधि करुणा बहु की दी वाले, करुणा बहु की दी, मुक्तानंद कह मुक्ति, मुक्तानंद कह मुक्ति, सुगम करी सीधी प्रभु, जय सदगुरु स्वामी। यानि पापानि जन्मांतर कृतानि जतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। देवाभिवंदनम, आत्माभिवंदनम, लोकाभिवंदनम। पूज्य शास्त्री स्वामी सुखमुनि दास जी कथा नो रसपान करावशे। प्रार्थना करसो कि आपने 16मा दिवसनी भगवानना दिव्य चरित्रोनी कथानो श्रवण करावशे। पूज्य वक्ता महोदय शास्त्री स्वामी सुखमुनि दास जी। स्नातं चंदन चर्चितं निज जनैः, पुष्पस्रजालंकृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचंद्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके भंक्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनं करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। ॐ श्री हरि कृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री नरनारायण देवाय नमो नमः। ॐ श्री राधा कृष्ण देवाय नमो नमः। सहजानंद स्वामी महाराज नि जय। श्री घनश्याम महाराज नि जय। श्री वृंदावन विहारी हरि कृष्ण महाराज नि जय। इष्टदेव परमात्मा भगवान श्री स्वामी नारायण, ब्रह्मनिष्ठ वाला सर्वे संतों, अने
कथा श्रवण करता सर्वी वाला भक्तजनों ने हित पूर्वक जय श्री स्वामी नारायण। मेलबर्न मंदिर नाम दसमा वार्षिक पाठोत्सव निमित्ते श्री हरिचरित्रामृतनी कथानुं जे आ सुंदर आयोजन थयुं એવા આપણે આજે 16મો દિવસ અતિ સુંદર ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છીએ। ગઈકાલે આપણે ખૂબ સરસ મહારાજના ચરિત્રો સાંભળ્યા। ભગવાન શ્રી હરિ પોતાના ભક્તજનોને અપાર સુખ આપે છે। અનેક ગામોમાં વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિ ડાંગરવા ગામે પધારેલા છે। ત્યાંના પ્રેમી હરિભક્તો મહારાજને વાતે ગાતે ગામની અંદર લઈ આવ્યા છે અને એમાં પણ જતનબાનો પ્રેમ તો અતિશય અનુપ છે। ભગવાન શ્રી હરિ જતનબાના ઘરે વિરાજમાન થયા છે અને મહારાજ જતનભાઈના ભાવને વશ થઈ અને મહારાજ ત્યાં કને રોકાણા છે અને જતનભા પણ ખૂબ ભાવથી ભગવાન શ્રી હરિની સેવા કરે છે। અગરો અમરો હરિ જના બાઈ જતન પરમ પાવના પાક સાકર સોઈ કરાવી હે તે કરી હરિને જમાડી જમી હરિ જમાડિયા સંત દૂધ દહી રેડ્યું ભગવંત। બ્રહ્માનંદ સ્વામી રામસિંહજીને કહે છે કે ડાંગરવાની અંદર એકવાર ભગવાન શ્રી હરિએ અતિ અદ્ભુત લીલા કરેલી છે। ભગવાન શ્રી હરિ ડાંગરવા આવે છે પરંતુ જતનભાઈની સાથે મહારાજે શરત બાંધી છે। મહારાજ જતનભાઈને કહે કે જતનબા અમે તમારા ઘરે તો જ પધારીએ કે જો તમે દહીં દૂધની અમને છૂટ આપો, આ સંતોને અમને જમાડવા છે માટે દહીં દૂધ જો તમારે ત્યાં ખૂટે એમ ન હોય તો અમે તમારે ત્યાં પધારશું। એટલે જતનબા કે મહારાજ એની તમે જરાય ચિંતા કરશો નહીં, અમારે ત્યાં તો ખૂબ જ દહીં દૂધના રેલમ છેલ છે, હું જરાય તમારી કૃપાથી એક ટીપું પણ ખૂટવા દઈશ નહીં। તો મહારાજ કહે છે કે તો અવશ્ય અમે તમારે ઘરે પધારશું। આવી શરત બાંધી અને ભગવાન શ્રી હરિ ડાંગરવા જતનબાઈને ઘરે પધાર્યા છે અને જતનબાઈએ પણ મહારાજને થાળ કરી ખૂબ જમાડ્યા છે અને પછી ભગવાન શ્રી હરિ સંતોને જમાડવા માટે આજ્ઞા કરી છે। સંતો પંક્તિમાં બેઠા છે અને ખુદ ભગવાન શ્રી હરિ પોતે સંતોને પીરસવા માટે આવ્યા છે। મહારાજે સંતોને ખૂબ જ જમાડ્યા છે, દહીં દૂધ મહારાજ આમ દૂધનો દોણો લઈને જાય અને સંતોને પીરસે, વચ્ચે મહારાજ ધાર પણ પાછી વાળતા નથી, હો એકદમ લાગટ મહારાજ પીરસતા જ જાય અને ખૂબ સંતોને જમાડે। સંતો કે મહારાજ હવે તો બસ કરો, પણ શ્રીજી મહારાજ કે નહીં તમારે જમવાનું છે, આજે તો જતનભાઈનું અમારે ખૂટાડવું છે, આમ અમે નક્કી કર્યું છે। અને મહારાજ સંતોને પાર્ષદોને ભક્તોને ખૂબ જમાડ્યા, એમ કરતાં કરતાં મહારાજ જ્યારે માટલાની અંદર દૂધ થઈ રહ્યું એટલે મહારાજ લેવા માટે ઘરની અંદર જાય છે, જતનભાઈ મહારાજને રોક્યા, મહારાજે આમ દૂધનો ઘડો ઉપાડ્યો છે ને આ બાજુ જતનભાઈએ કાંઠું પકડી લીધો। જતનભાઈ કે મહારાજ
અમે તમને સંતોને જમાડવા માટે આપ્યું છે, પણ તમે તો આ બધું વચ્ચે રેડતા જાઓ છે. ત્યાં શ્રીજી મહારાજ કે એ તો અમે આવી રીતે જમાડીએ છીએ, અમારી આ રીત છે. જતનબા કે નહીં મહારાજ, આવી રીતે નહીં. અને જતનબાએ કાંઠું લઈને ખેંચ્યું, મહારાજ પોતાની બાજુ ખેંચે, જતનબા પોતાની બાજુ ખેંચે. આમ કરતાં કરતાં એ કાંઠું છે ને તૂટી ગયું. કાંઠું જતનબાના હાથમાં રહ્યું અને મહારાજ એ દૂધનું દોણું લઈ અને સંતોને પીરસવામાં લાગ્યા છે. એમ કરતાં કરતાં ઘરની અંદર દહીં દૂધ થઈ રહ્યું. એટલે મહારાજે તરત જ સાધ કર્યો છે, જતનબા ખૂટી પડ્યું જો તારું. અમે કહેતા હતા ને, જો સંતો હજી ભૂખ્યા છે માટે જલ્દી લાવ, નહીતર આ સંતો એમને જો ઉઠી જશે તો આ સંતો ભૂખ્યા રહી ગયા કહેવાશે. ત્યારે જતનબા કે મહારાજ હજી કાંઈ નથી ખૂટ્યું, હજી બાજુના ઘરમાં ઘણું બધું છે. એમ કહીને બાજુના ઘરનો જે ઓરડો છે ને એ ખોલીને બતાવ્યો તો ત્યાં કને પણ દૂધ દહીં ઘીના સરસ મજાના ગળાઓ ભર્યા હતા. આમ શ્રીજી મહારાજે સંતોને ખૂબ જમાડ્યા છતાં પણ ખૂટ્યું નહીં. એટલે મહારાજ તો શરત હારી ગયા. ભગવાન પણ ભક્ત વત્સલ છે, ભક્તોની આગળ હારી જાય છે. આવી ખૂબ સુંદર લીલા શ્રીજી મહારાજે ડાંગરવામાં કરેલી છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ હવે કરજીસણ પધાર્યા છે. કરજીસણ કરુણા કરી ભક્ત ગોવિંદજી ઘેર હરી, નાના ભાઈ આદિ હરિ જાના દયા કરીને આપ્યું દર્શન. એ કરજીસણના ભક્તો ગોવિંદજીભાઈ, નાના ભાઈ, આ બધા અનેક હરિભક્તો મહારાજને પ્રેમથી કરજીસણમાં પધરાવ્યા છે. ત્યાં કને પણ મહારાજે અદ્ભુત લીલા કરી છે. ત્યાં સરસ મજાનું વડનું વૃક્ષ છે. એ વડના વૃક્ષે હિંડોળો બાંધી અને મહારાજને પ્રેમથી ઝુલાવ્યા છે. મહારાજ ત્યાં કને ભક્તોના ભાવ પૂરા કર્યા છે અને પછી ત્યાંથી મહારાજ આગળ ચાલતા ખોરજ મોખાસણ થઈ અને નારદીપુર પધાર્યા છે. નારદીપુરના પિતા ભગત વગેરે અનેક ભક્તો રહે છે. ત્યાં કને શ્રીજી મહારાજે બ્રાહ્મણોની ચોરાસી કરાવેલી છે. નારદીપુરના તિતા ભગત કે જેની વાર્તા નિષ્કુળાન સ્વામીએ પણ પરચા પ્રકરણની અંદર ભક્ત ચિંતામણીમાં લખેલી છે, કેવા ભગવાનના એકાંતિક ભક્ત હતા હો તિતા ભગત, જેને ભગવાન સિવાય બીજી કોઈ પણ મનમાં ઈચ્છા નહીં, માન અપમાન જેને બધું સરખું હતું. શરૂઆતમાં તો એ નારદીપુરમાં એક જ હરિભગત, એટલે બીજા ગામના લોકો વારે વારે તિતા ભગતની મશ્કરી કરતા, પણ તિતા ભગત તો જરાય મનની અંદર લેતા નહીં, એ તો આનંદથી ભગવાન શ્રીહરિનું ભજન કર્યા કરતા. એમ કરતા જ્યારે એકવાર હોળીના દિવસો આવ્યા છે અને એ સમયે એ ગામ લોકોને મશ્કરી કરવાની ઈચ્છા થઈ છે, એટલે તિતા ભગતને પકડી અને એના ગામના રિવાજ પ્રમાણે તિતા ભગતને ગધેડા ઉપર બેસાડ્યા છે અને રીંગણાનો ને ગાજરનો હાર પહેરાવ્યો અને પાછળ બધા માણસો આમ ઢોલ વગાડતા જાય અને તિતા ભગતને આખા ગામની અંદર ફેરવે છે. હવે આટલું મોટું ભયંકર અપમાન કર્યું છે તિતા ભગતનું, પણ એ ભક્તને લેશ માત્ર પણ મનની અંદર મૂંઝવણ થઈ નથી. એ તો મસ્તીમાં ગધેડા ઉપર બેઠા છે, છતાં પણ જાણે ભગવાને મને હાથી ઉપર બેસાડ્યો હોય એ માની અને પોતે જેટલા કાંઈ કીર્તન ગોખ્યા હતા ને એ બધા કીર્તન બોલતા જાય ને ચાલ્યા જાય હું. આમ કરતાં કરતાં આખા ગામની અંદર એને ફેરવ્યા અને પછી એના ઘરે ઉતારી દીધા. તિતા ભગત
ઘરે આવ્યા પણ આ બાજુ એના ઘરનાને કોઈકે કહી દીધું કે તમારા પતિનું ગામ લોકોએ આવું અપમાન કર્યું છે, એટલે એના ઘરનાને તો મનમાં બહુ દુઃખ થયું છે. એ તો ખૂણે બેસીને રડતા હતા. તીતા ભગત આવીને સમજાવવા લાગ્યા, પણ શું થયું તને આ બધું, રડે શા માટે છે? ત્યારે એના ઘરના કહે કે પતિદેવ, તમને જરાય કાંઈ નથી, આ લોકો ભેગા થઈને તમારું આટલું અપમાન કર્યું, છતાં પણ તમને કાંઈ મનની અંદર મૂંઝવણ નથી થતી? ત્યારે ભગત કહે કે એમાં મૂંઝાવાનું શું હોય, આ તો મારા માટે તો બહુ મોટો પ્રસંગ થઈ ગયો, હે, અને આમાં ક્યાં ખોટું થયું છે? મારે તો કાંઈ રૂપિયા દેવા પડ્યા નથી, બધું એને જ, આખું સરઘસ એનું હતું, હે, વાહન એનો હતો, અને આ રીંગડા ગાજરનો મને હાર પહેરાવ્યો છે, એ ઘણા દિવસથી આપણા ઘરે શાક નથી થયું, તો લે આ ગાજરનો શાક કરજે, હે, આ રીંગણાનું શાક કરજે અને ગાજરનું અથાણું બનાવજે, કેટલા દિવસ આપણે હાલશે. અને જ્યારે તને હું પરણવા આવ્યો હતો ને, ત્યારે પણ આટલા બધા માણસો ભેગા નહોતા થયા, અને આજે તો આખું ગામ ભેગું થયું હતું, અને કેટલા દિવસ થઈ ગયા કે મને કીર્તન નહોતા યાદ કરાણા ને, એ બધા કીર્તને પણ આજે મેં સંભાળી લીધા, માટે બધું ફાયદો જ થયો છે. લ્યો, આટલું બધું અપમાન થયું છતાં પણ એ ભગતને મનની અંદર કાંઈ મૂંઝવણ નથી થઈ. વિચાર કરો કેવા એકાંતિક ભગત. એવા ભક્તના ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા છે, અને ત્યાં ખૂબ મહારાજે લીલા કરી છે, અને ત્યાંથી ભગવાન શ્રીહરિ હવે આગળ ચાલ્યા છે. ત્યાંથી વાલો ગયા કરી હામાં, આવ્યા વાલમ ના દરી ગામા, હેતે કરી રહ્યા ઘન શ્યામા, બાઈ રતનનું જોઈ ધામ. ત્યાંથી મહારાજ ચાલતા ચાલતા નાદરી ગામે પધાર્યા છે. ત્યાં રતનબાઈના ઘરે મહારાજ રોકાણા છે. પ્રેમથી શ્રીજી મહારાજને થાળ જમાડ્યા છે. સાંજનો સમય હતો એટલે મહારાજ પછી થાળ જમી અને રાત્રે પોઢ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, હે રામસિંહજી, એ વખતે મહારાજ પોઢવાની તૈયારી કરે છે, બીજા ગામ લોકો ભક્તો પણ સૂઈ ગયા છે ને, એવા સમયે ત્યાં કને સાક્ષાત શિવજી પધાર્યા છે, રાત્રિના મહારાજની પાસે આવ્યા છે. મહારાજની પાસે શિવજી આજ્ઞા માગવા આવ્યા હતા. શું આજ્ઞા માગવા આવ્યા હતા? હરિ આજ્ઞાને માગવા હેતા, શિવ કહે જોડી હાથ પ્રીતા, મારું કાળ ચક્ર જગ માઈ, ફરે નાથ કહો સુખદાઈ. શિવજી મહારાજની પાસે આજ્ઞા માગવા આવ્યા હતા કે હે મહારાજ, તમે જો આજ્ઞા કરતા હો તો અત્યારે આ પૃથ્વી ઉપર ભાર બહુ વધી ગયો છે, માટે મારે કાળ ચક્ર ફેરવો છે, અર્થાત કે દુષ્કાળ પાડવો છે, મોટો દુષ્કાળ પાડવો છે, અને એની અંદર અનેક લોકોનો સંહાર કરવો છે, માટે તમારા માટે આવ્યો છું, તો આપ કૃપા કરીને મને આજ્ઞા આપો. ત્યારે ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈ અને શિવજીને કહે છે, ઓ ભૂમિ ભાર વધ્યો છે અપાર, શિવ સુખે કરો ને સંહાર, પણ હરિજન જે અમારા, તેને સાચવજો દ્રગ તારા. ભગવાન શ્રીહરિ કહે છે કે હે ભોળાનાથ, ભલે તમે સંહાર કરો, હું તમને આજ્ઞા આપું છું, અમે આ પૃથ્વી ઉપર ઘણો ભાર વધી ગયો છે, દુષ્ટ લોકોનો સંહાર થવો જોઈએ, એ પણ મારી ઈચ્છા છે, માટે તમે સુખેથી કાળ પાડો, પરંતુ મારા ભક્તને કાંઈ થવું જોઈએ નહીં. આ ભગવાનનું ભક્ત વાત્સલ્ય પણ જો, મહારાજ એ વખતે પણ પોતાના ભક્તોની ચિંતા કરે છે,
કે કાળ પડે અને મારા ભક્ત દુઃખી થાય એ ચાલે નહીં. એટલે શ્રીજી મહારાજે કીધું કે મારા ભક્તોને કાંઈ ન થવું જોઈએ એને તમે સાચવજો, બાકી તમારે જે કરવું એ કરો. ત્યારે શિવજી કહે છે કે હે મહારાજ, તો મારી પણ એક અરજી તમે સાંભળો કે હું તમારા ભગતને કેમ ઓળખું. એટલા માટે તમે તમારા બધા જ આશ્રિત ભક્તજનોને એક રુદ્રાક્ષનો મણકો તમે પહેરવા માટે આપજો. બધા ભક્તોને તમે એક રુદ્રાક્ષનો મણકો ધારણ કરાવજો, તો હું આ રીતે ઓળખીશ અને એને હું દુઃખી કરીશ નહીં. આટલી એંધાણી હું તમારી પાસે માગું છું. અને આવી રીતે કરવાથી મારો યશ પણ આ પૃથ્વી ઉપર વધશે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે કાંઈ વાંધો નહીં, હું એ તમારું વચન માનીશ અને મારા જેટલા ભક્તો છે એને હું આજ્ઞા કરીશ કે આ કાળ દરમિયાન તમારે કંઠને વિશે એક રુદ્રાક્ષનો મણકો ધારણ કરવાનો છે. આટલી ચર્ચા રાત્રિના સમયે ભગવાન શ્રીહરિ અને શિવજીની વચ્ચે થયેલી છે. પછી શિવજી આ રીતે ભગવાન શ્રીહરિની આજ્ઞા માંગી અને ત્યાંથી ચાલ્યા ગયા છે. ગયા કૈલાસમાં પ્રીતયાણી, જાગ્યા પ્રભાતે સારંગ પાણી. આવ્યા સભામાં દીન દયાળ, જન પ્રત્યે બોલ્યા પ્રતિપાડ. શિવજી તો કૈલાસમાં ચાલ્યા ગયા છે. આ બાજુ બીજે દિવસે સવારે ભગવાન શ્રી હરિ જાગ્યા, પોતાનો નિત્યવિધિ કરી પરવાની અને પછી મહારાજે સભા કરેલી છે. અને સભાની અંદર બધા ભક્તોને મહારાજે રાત્રે જે ઘટના ઘટી હતી, શિવજી આવ્યા હતા અને આવી ચર્ચા થઈ છે, એ બધી જ વાત મહારાજે સભાની અંદર કરેલી છે. અને મહારાજે આજ્ઞા કરી કે હવે તમારે બધાએ ભક્તોને રુદ્રાક્ષ ધારણ કરવાની છે. એ મહારાજે એ વખતે પોતે જ પોતાના હાથેથી ત્યાં જેટલા ભક્તો હતા એ બધાના ગળાની અંદર એક એક રુદ્રાક્ષનો મણકો મહારાજે પહેરાવ્યો છે. અને એવી આજ્ઞા કરી છે કે ભક્તજનો, હવે બહુ મોટો કાળ પડવાનો છે, શિવજી જબરજસ્ત દુષ્કાળ પાડશે, માટે તમે બધા મારા આશ્રિત ભક્ત છો એ મારા વચનેથી અન્નનો સંગ્રહ કરજો. હા, ઢોરા વેચીને પણ તમે અન્ન લેજો, કારણ કે આગળ એવો કાળ પડશે કે પશુ પક્ષીને પણ ખાવા પીવા નહીં હોય, માણસોની પાસે પણ ખાવા પીવા નહીં હોય, તો ઢોરાને તમે શું જમાડશો. માટે તમારી પાસે જે કાંઈ પશુ હોય ને એને વેચીને પણ દાણાનો સંગ્રહ કરજો, અનાજનો તમે સંગ્રહ કરજો. આવી ભગવાન શ્રી હરિએ આજ્ઞા આપેલી છે. આટલું કાર્ય કરી અને ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ ચાલ્યા છે. અને આવી રીતે જ્યાં જ્યાં મહારાજે વિચરણ કર્યા ત્યાં બધાએ ભક્તોને મહારાજે સાવધાન કર્યા છે. અને શ્રીજી મહારાજે બધા ભક્તોને દાણાનો સંગ્રહ કરવાની આજ્ઞા આપેલી છે. આમ એક પછી એક ગામમાં વિચરણ કરતા કરતા શ્રીજી મહારાજ સારંગપુરમાં પધારેલા છે. ભૂલ ડોલનો ઉત્સવ કીધો, હરિજને ગણો લાવો લીધો. દેશ દેશના જન બોલાવી, આપ્યું સુખ ત્યાં સારંગ પારંગ ઉડાવી. મહારાજે સારંગપુરની અંદર બહુ જ મોટો ફૂલડોલનો ઉત્સવ કરેલો છે, રંગ રમ્યા છે. ભગવાનના ભક્તો સંતોની સાથે ભગવાન શ્રી હરિએ રંગોત્સવ કર્યો છે અને ભક્તો પણ ખૂબ ભાવથી મહારાજની સાથે રંગ રમવાનો અલૌકિક લાભ લીધો છે. આ વખતે શ્રીજી મહારાજ ખૂબ જ રાજી હતા, એટલે મહારાજે ભક્તોને કીધું કે તમે ભગવા માગો. એટલે સારંગપુરના ત્યાં પધારેલા સર્વે ભક્તજનોએ સરસ મજાના વરદાનો મહારાજની પાસે માગ્યા છે. અને આ પ્રસંગની નોંધ નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર કરેલી છે.
અને અતિ અલૌકિક એ ભગવા છે. આપણે બધાએ લગભગ ઠાકોરજીને આગળ એ ગાતા હોઈએ છીએ. મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ હમાયા મને ન વ્યાપે. વળી તમારી વિશે જીવાના નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાના, જે જે લીળા કરો તમે લાલ તેને સમજો અલૌકિક ખ્યાલ. બહુ સરસ પંક્તિઓ છે. આપણે લગભગ ઠાકોરજીની આગળ આ પંક્તિઓ ગાતા હોઈએ છીએ. બહુ સુંદર વરદાનો માગ્યા છે. શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા છે અને ભક્તોને આ બધા વરદાનો આપ્યા છે. શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારની અંદર ત્યાં રોકાણા છે. જીવા ખાચરે પણ મહારાજની અતિ અદ્ભુત સેવા કરેલી છે. મહારાજ પ્રસન્ન થઈ અને જીવા ખાચરને વરદાન માગવા માટે કહેલું છે કે અમારી પાસેથી વરદાન માગો. ત્યારે જીવા ખાચર કહે છે કે મહારાજ, જો તમે રાજી થયા હો ને તો એવી કૃપા કરો કે આ સારંગપુર ગામની અંદર જે કોઈ દેહ મૂકે ને એનું તમે કલ્યાણ કરજો. મહારાજ રાજી થયા, તથાસ્તુ કહ્યું છે. ત્યારે તરત બીજા ભક્તોએ કીધું કે જીવા ખાચર, આ તમે માગવામાં ભૂલ કરી હો. જીવા ખાચર કે એમાં શું ભૂલ થઈ ગઈ? કયો, અરે આપણે બધા દરબાર લોકો કહેવાય, આપણે ગામમાં મરવાનું બહુ ઓછું હોય. લગભગ તો આપણે બધા સીમાડાની અંદર જ ઝઘડા કરતા હોય અને ત્યાં કને લોકો દરબાર લોકો છે લડ ઝઘડમાં જ મરી જતા હોય છે મોટા ભાગે. ગામમાં થોડા આપણે બધા મરવા આવવાના છીએ. હા, માટે સીમમાં મરે એનું કલ્યાણ થાય એવું માગવું જોઈએ. જીવા ખાચર કે વાત તો સાચી, પણ વરદાન મંગાઈ ગયું, હવે શું કરશું? મૂંઝાણા છે. હો, મહારાજની પાસે આવ્યા. શ્રીજી મહારાજ કહે છે કે જીવા ખાચર કેમ ઉદાસ દેખાવો છો? જીવા ખાચર કે મહારાજ, તમે વરદાન માગવાનું કીધું પણ માગવામાં થોડુંક અધૂરા સરી ગઈ છે. હા, થોડુંક ભૂલ સુધારવી છે, એ સુધારી દેતા હો તો સારું. મહારાજ કે બોલો ને. ત્યારે જીવા ખાચર કે મહારાજ, ગામની અંદર જ નહીં પરંતુ આ સારંગપુરની જે અડખે પડખે સીમ છે ને, એ સીમની અંદર પણ જો કોઈ દેહ મૂકે તો એનું પણ તમે કલ્યાણ કરજો. શ્રીજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, એ પણ વરદાન અમે તમને આપીએ છીએ કે આ સારંગપુરના સીમની અંદર પણ જે કોઈ દેહ મૂકશે ને એને પણ અમે, હા, એનું પણ અમે કલ્યાણ અવશ્ય કરશું. આવો અલૌકિક વરદાન ભગવાન શ્રી હરિએ જીવા ખાચરને આપેલો છે. પછી ત્યાં કને સારંગપુરમાં જે સંતો આવ્યા હતા એમાં મહાનુભાવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને મહારાજે કીધું કે હે સંતો, તમે અત્યારે તવરા ગામે જાઓ અને અમે પણ ત્યાં કને આવશું. આવી આજ્ઞા ભગવાન શ્રી હરિએ સંતોને કરેલી છે. એટલે સંતો મહારાજની આજ્ઞાથી ત્યાંથી તવરે આવેલા છે અને મહારાજ ત્યાંથી સીધા ગઢપુર ગયા છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આવી રીતે સમય જતા જતા ભગવાનની ઈચ્છાથી શિવજીએ કાળ પાડ્યો છે અને એ કાળ છે 69 કાળ કહેવામાં આવે છે, અર્થાત કે 1869ની સાલનો કાળ. અતિશય ભયંકર દુષ્કાળ પડ્યો છે. હો, એ સમયની પરિસ્થિતિ પણ બહુ જ ભયંકર હતી. માણસો બધા દાણા માટે, અનાજ માટે તળવળતા હતા. કેટલાય માણસો દુષ્ટ લોકો એની અંદર મરાણા છે. ભગવાન શ્રી હરિ એ વખતે પણ એવા કાળના સમયની અંદર પણ ગામડે ગામડે વિચરણ કરી અને ભક્તોને સાવધાન કરતા કે દાણાનો સંગ્રહ કરજો, હજી આગળ કાળ ચાલવાનો છે અને બધું જ હશે, પણ જો અનાજ નહીં હોય ને તો કોઈ જીવતા નહીં રહે.
पंचाड़ा नी अंदर महाराज जी जीणा भाई ने पण कीधु छे, मेथाण मा महाराज आव्या छे तो त्यां पुंजा भाई ने पण महाराज जी सावधान कर्या छे। अने आवी रीते विचरण करता करता महाराज मूड़ी गाम नी अंदर पधारेला छे। ब्रह्मानंद स्वामी कहे छे के मूड़ी नी अंदर पण श्रीजी महाराजे घणी बधी लीलाओ करेली छे। ए नगर जोई अने महाराज खूब राजी थया छे, त्यांनी शोभा जोई महाराज प्रसन्न थया छे। वृक्षलिंब जोईने विशाळ तिया बैठा जन प्रतिपाड, जोई जग्या सारी अपार पुण्यवंत पुनीत उदार। कयूं भक्त ने भाव भरी ने गमी जग्या आतो हरी ने, माटे धाम मोटू आही थासे जोई जीवनायम दुख जासे। मूड़ी अंदर महाराज त्या कने एक लिंबो वृक्ष छे, त्या महाराज विराजमान थया छे। अने त्यानी अड़के पड़के नी जे जग्या हती ने ए महाराज ने बहुज गमी गई। ले त्याना हरिभक्तो दाजी भाई वगैरे एनी आगळ महाराजे वात करी के आ जग्या छे ने मने बहुज गमी छे, माटे आ मूड़ी अंदर आगळ जता भविष्य में अहीं अवश्य मारू मंदिर थशे। अने ए मंदिरना प्रताप थी घणा बधा लोकोना कल्याण थशे। आवी भगवान श्री हरिए त्यां कने आगाही पण करेली छे। अने महाराजनी ए वचन प्रमाणे ए मूड़ी अंदर समय जता पछी मंदिर पण थयेलू छे। ब्रह्मानंद स्वामी ए मंदिर बांध्युं छे। आ प्रमाणे वरदान आपी अने महाराज त्यांथी रामपर पधार्या छे, त्यांथी ખોલડિયાદ महाराज आव्या छे। ખોલડિયાદની અંદર રૂડા ભક્ત કરીને હતા એના ઘરે શ્રીજી મહારાજ પધાર્યા છે। રૂડા ભક્તે મહારાજને ભાવથી થાળ કરીને જમાડ્યા છે, મહારાજ એક રાત એના ઘરે રોકાણા છે। બીજે દિવસે સવારે મહારાજ જ્યારે ચાલ્યા છે, ભક્ત મહારાજને વળવા માટે ચાલ્યા છે, એ વખતે શ્રીજી મહારાજ રસ્તામાં રૂડા ભક્તને પૂછા કરે છે હું કે ભગત કાળ આવવાનો છે તો તમે કઈ દાણાનો સંગ્રહ કર્યો છે કે નહીં, ઘરમાં કઈ અનાજ તો છે ને। ત્યારે એ ભક્ત થોડાક દિલગીર થયા છે અને મહારાજને કહેવા લાગ્યા છે હો। ત્યારે ભક્ત કહે નથી લગાર દાણા ઘરમાં ધર્મ કુમાર, વાવી બાજરી ખેતર માઈ મેઘવી ના તે સુકાઈ ગઈ। રૂડા ભગત થોડાક દિલગીર થઈ અને મહારાજને કહે છે કે હે મહારાજ, ઘરની અંદર દાણા તો થોડાક હતા પરંતુ એ તો ખેતરની અંદર વાવી દીધા છે, પણ આ સાલે કઈ વરસાદ થયો નથી અને દાણા પણ બધા હવે સુકાવા લાગ્યા છે અને ઘરમાં કઈ ખાવા માટે અનાજ નથી, આવી પરિસ્થિતિ છે, આ કાળ કેમ ઉઘરીશું એની મને બહુ જ ચિંતા થાય છે। આવી રીતે જ્યારે રૂડા ભક્તે મહારાજની આગળ દિલગીર થઈને કહ્યું છે ને, ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ભગત તમે જરાય ચિંતા ન કરો, અમારા આશીર્વાદથી તમારા ખેતરની અંદર વરસાદ થશે હો। આમ મહારાજે રૂડા ભક્તને આશીર્વાદ આપ્યા છે અને ત્યાંથી મહારાજ ચાલ્યા છે હો। બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રામસિંહજી, ભગવાન શ્રીહરિના વચનથી રાત્રિના સમયે એ રૂડા ભગતના ખેતરની અંદર વરસાદ થયો છે, એ ખાલી રૂડા ભક્તના ખેતરમાં છે। રાતે વરસાવ્યો મેઘ અપાર એના ખેતરમાં કરી પ્યાર, બીજે છાંટો પડ્યો નહીં લેશ તે તો જાણે છે સરવે દેશ। ભગવાને કેવું ચરિત્ર કરી જો,
महाराज जी संकल्प कर्यो एटले रूड़ा भगत नु खेतर जेटलामां हतुं ने एटला नी अंदर ज वरसाद पड्यो, बाकी बाजूना खेतरमां तो एक छांटोय पड्यो नथी। आवी रीते बीजे दिवसे सवारे ज्यारे रूड़ा भगत जोवा गया ने तो आखुं खेतर एनुं पाणीथी भरेलुं हतुं, अने भगवान श्रीहरिनी कृपाथी ए रूड़ा भक्तना खेतरनी अंदर सरस मजानी बाजरी थई छे। आखा देश मा पाक्यो न कण एने थयो बाजरो सो मण। ए रूड़ा भक्तनी सहाय करी अने महाराज फरी पाछा गढ़पुर पधार्या छे। अने हवे महाराजे मननी अंदर विचार कर्यो छे के मारे अहीं कने गढ़पुर मां छान रहेवुं छे, कारण के बधी जग्या दुष्काळ छे अने लोको अनाजने माटे टळवळे छे। हवे लोकोनो आ दुख छे ने ए भगवान श्री हरिथी जोई शकाय एम नथी, एटला माटे महाराज गढ़पुर मां दादा खाचना दरबार मां गुप्त वेशे त्यां कने छान रह्या छे। दुख देखी न सकाय लेश एम धारी ने वर्णी नो बेश, रही गढ़पुर मां घन श्याम खटर सवर्तमान नाम। महाराजे वर्णी नो वेश धारण कर्यो छे, पोताना मस्तक उपर जटा वधारी छे अने केस अने नख पण वधार्या छे, आवो महाराजे वेश धारण कर्यो छे। अने गढ़पुर मां रह्या छे अने संतो ने पण महाराजे आज्ञा करी छे के संतो अत्यारे तमे हवेथी बधाय संतो ने खटरसना वर्तमान पाळवाना छे। हा, बधी प्रकारना तपनी अंदर खटरसना वर्तमान छे ने बहु ज अघरा छे, कारण के आनी अंदर तो कोई जातनो रस तमे लई न सको। खारू खाटू तीखू मीठू कड़ू अने तुरू आ छ प्रकारना रस एनो त्याग करो एने खटरसना वर्तमान कहेवाय छे। महाराजे संतोने आज्ञा करी के संतो आजथी तमे बधाय केवळ गाममां जी अने लोट मांगी आवोने जेटलो मळे ई केवळ लोट ने तमे पाणीमां બોળી અને એના લીંબુ લીંબુ જેટલા ગોળા વાળી અને ઈ જમવાનું, એમાં કોઈ જાતનું કાંઈ મીઠું નહીં નાખવાનું, ખાંડ સાકર ઘી કાંઈ નહીં નાખવાનું, કેવળ મોળા ગોળા જમવાના, આવા એ આકરા વર્તમાન મહારાજે સંતોને આપ્યા છે। પરંતુ સંતો પણ બધા સુરવીર હતા, શ્રીજી મહારાજને કીધું કે ભલે મહારાજ જેમ તમે આજ્ઞા આપો છો ને એવી રીતે જ અમે કરશું। માગે ગામો ગામ જઈ જોડી નારાયણ હરે મુખ બોલી, સચ્ચિદાનંદ જગત સુજાણ કહી માગે તે શાસ્ત્ર પ્રમાણ। સંતોની ભિક્ષા માગવાની રીત કેવી છે મહારાજિયા બતાવે છે। સંતો જ્યારે જોડી માગવા જતા ને ત્યારે ઘરના આગળ ઊભા રહી અને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો આમ કહીને ઊભા રહે અને લોટ માગે અને લોટ લઈ આવે અને જેટલો કાંઈ લોટ મળ્યો હોય ને એમાં પછી પાણી નાખી અને એના ગોળા વાળે અને જેટલા સંતો હોય એ પ્રમાણે ગોળા વાળી અને બધાય સંતોને એક એક લોટનો ઘોડો જમવાનો, આવા આકરા વર્તમાન એ સંતો પાડે છે। બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એ બધા સંતોને દેહાભિમાન તો લેશ માત્ર પણ હતો નહીં, એ મહારાજની પ્રસન્નતાને માટે પોતાના દેહને દમન કરતા હતા। આવી રીતે ભગવાન શ્રી હરિએ સંતો ગઢપુરમાં રહી અને સંતોને આજ્ઞા આપી છે, પછી મહારાજ ત્યાંથી સંતોને તેડાવ્યા છે। હો, મહારાજે સંતોના આકરા વ્રતને જોઈને રાજી થયા છે અને મહારાજે કાગળ લખીને સંતોને કીધું કે તમે બધા પાછા આવો, અને જ્યારે સંતો પાછા આવતા હતા મહારાજને સમાચાર મળ્યા છે એટલે મહારાજ સંતોને લેવા માટે ગઢપુરથી છેડ કુંડળ સુધી ગયા છે। ગામ કુંડળ સુધી કૃપાળુ
गया संतना सामा दयाड़ु पटगर मामयो जे नाम तेने राख्या संत युत श्याम। कुंडल सुधी महाराज आव्या छे अने कुंडलना प्रेमी भगत मामयो पटगर एने पोताना दरबारनी अंदर श्रीजी महाराज ने अने संतो ने उतार्या छे। आ बाजु बीजा पण घणा बधा काठी भक्तो ने खबर पड़ी के महाराज कुंडल पधार्या छे, ए पण बधा महाराज ना दर्शन करवा माटे आवेला छे। पण भक्तो ए ज्यारे जोयुं के आ बधा मोटा मोटा संतो पण आकरा वर्तमान पाड़े छे, बधाय भक्तो ने मन में इच्छा छे के अमने संतो ने रसोई देवी छे, जमाड़वा छे, पण संतो तो बधा खटरसना वर्तमान पाड़े छे, कोई रसोई जमता नथी। એટલે ભક્તોએ ભેગા થઈ અને મનમાં વિચાર કર્યો છે કે જ્યાં સુધી આ સંતો નહીં જમે ને ત્યાં સુધી આ દુનિયા ઉપર જે દુષ્કાળ છે ને જવાનો નથી। સંતો જો જમશે તો જ બીજા દુનિયાના લોકો છે ને એ પણ સુખી થશે। માટે ચાલો આપણે શ્રીજી મહારાજની પાસે જઈએ અને મહારાજને પ્રાર્થના કરી કે તમે સંતોને જમવાની છૂટ આપો। આમ બધા ભક્તજનો ભેગા થઈ અને મહારાજની પાસે આવ્યા છે અને બધા જ કાઠી દરબારોએ બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી છે। હો મહારાજ કે ભક્તો બોલો શું કામ છે? ત્યારે ભક્તો કહે છે કે હે મહારાજ, તમે તો દીનબંધુ કહેવાઓ છો, દયાના સાગર કહેવાઓ છો, ભક્ત વત્સલ કહેવાઓ છો, સંતોના પતિ છો, તો હે મહારાજ તમે અમારા પર કૃપા કરી અને અમને વરદાન આપો। મહારાજ કે શું માગું છે બોલો? ત્યારે ભક્તો કહે છે સંતર સજમે જગદીશ એવી આજ્ઞા આપો ને અધીશ, નહીં તો રસ નહીં થાય લેસ, પામે જગ જન તે કલેશ। ભક્તો હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ આ સંતોને તમે હવે ખટરસના વર્તમાન મુકાવો અને એને રસ જમવાની આજ્ઞા આપો। હે મહારાજ, જો આ સંતો રસ નહીં જમે ને તો આ પૃથ્વી ઉપર બીજા લોકો પણ ક્યારે સુખી નહીં થાય, માટે તમે લોકો ઉપર કૃપા કરો અને આ સંતોને જમવાની આજ્ઞા આપો। આમ જ્યારે ભક્તોએ હૃદયથી મહારાજને પ્રાર્થના કરી છે ને ત્યારે ભગવાન શ્રી હરિ ખૂબ પ્રસન્ન થયેલા છે અને મહારાજ એ બધા ભક્તોને કહે છે કે જેમ તમે કહ્યું છે ને એમ જ અમે કરશું, આજ પછીથી અમે સંતોને ખટરસના વર્તમાન મુકાવીએ છીએ અને રસ જમવાની આજ્ઞા આપીએ છીએ। સંતો જમાજો રસ તે જાણી, હરિજન પર દયા આણી, સુણી વાણી રાજી થયા જન, વાલે માન્યું આપણું વચન। એ જ વખતે શ્રીજી મહારાજે સંતોને કહ્યું કે હે સંતો, આજથી ખટરસના વર્તમાન અમે પૂરા કરીએ છીએ, હવેથી તમે બધાએ રસકસ ખાટું મીઠું મરું એ બધું તમે જમજો, આવી મારી આજ્ઞા છે। ત્યારે સંતોએ પણ કીધું ભલે મહારાજ, હરિભક્તો પણ ખૂબ રાજી થયા છો મનની અંદર કે ભગવાને આપણી વાત માની લો, સાક્ષાત અક્ષર બ્રહ્મધામના અધિપતિ છે કે જેની આજ્ઞા મોટા મોટા દેવતાઓ પણ માથે ચડાવે છે અને એવા મોટા ભગવાન શ્રીહરિએ આપણી વાત માની એ ખરેખર આનંદની વાત છે। આમ જાણી અને ભક્તો ખૂબ રાજી થયા છે। હમ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવાનની તો આ રીત અનાદિકાળની છે કે પોતાના ભક્તના વચનને આગળ રાખી અને પોતાના વચન છે એને પાછા ઠેલે છે। એવી આદિ અનાદિની રીત લખી શાસ્ત્રમાં પરમ પુનીત, મુક્યું કૃષ્ણે જણની જ જાણી,
राख्यु भीष्मनु पण वखाणी। ब्रह्मानंद स्वामी कहे छे कि जो आगळ कृष्ण अवतारनी अंदर पण જ્યારે સામસામી પ્રતિજ્ઞા કરી છે, ભીષ્મએ પણ પ્રતિજ્ઞા કરી છે ને ભગવાન શ્રીકૃષ્ણએ પણ પ્રતિજ્ઞા કરેલી છે, સૌથી પહેલાં ભગવાન શ્રીકૃષ્ણે પ્રતિજ્ઞા કરી હતી કે આ મહાભારતના યુદ્ધની અંદર હું હથિયાર નહીં ધારણ કરું, આવી ભગવાને પ્રતિજ્ઞા કરી હતી, પણ એની સામે એના જ ભક્ત ભીષ્મ પિતામહે એવી પ્રતિજ્ઞા કરી કે આ કૃષ્ણ શા માટે હથિયાર ન ધારણ કરે, હું પ્રતિજ્ઞા કરું છું કે હું ગમે એમ થાય શ્રી કૃષ્ણને હથિયાર ધારણ કરાવીને જ રહીશ। આમ ભીષ્મએ ભગવાનની સામે પ્રતિજ્ઞા કરી હતી। બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પોતાના ભક્તની પ્રતિજ્ઞા રાખવા સારું ભગવાને પોતાની પ્રતિજ્ઞાને એક બાજુ મૂકી દીધી છે। આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે ભીષ્મ પિતામહે બાણોની વર્ષા કરી છે અર્જુન ઉપર અને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર, અને એ વખતે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનને જોયું કે અર્જુન હવે પાછા પડતા દેખાય છે, એટલે એ વખતે ભગવાનથી રહેવાનું નહીં અને રથ ઉપરથી ભગવાનને ઠેકડો માર્યો છે અને તરત જ ત્યાં કને ભગવાનને રથનું પૈણું લઈ અને ભીષ્મને મારવા માટે દોડ્યા છે, અને એ વખતે ભીષ્મ પિતામહ પણ પ્રસન્ન થઈ ગયા અને સામેથી આહવાન આપે છે આવો ભગવાન આવો, અને ભીષ્મ પિતામહ કહે છે કે મારી પ્રતિજ્ઞા રાખવા સારું તમે તમારી પ્રતિજ્ઞાને તોડી છે, ખરેખર ભગવાન છે ને એ ભક્ત વત્સલ છે, પોતાના ભક્તને હંમેશા આગળ રાખે છે। તો અહીંયા કને પણ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે સંતોની પાસે ખટરસના વર્તમાન પડાવા હતા, પરંતુ જ્યારે ભક્તોએ મહારાજની પ્રાર્થના કરીને ત્યારે હરિભક્તોની પ્રાર્થના સાંભળી અને મહારાજે પોતાનું વચન છે પડતું મેલ્યું છે અને ભક્તોની વાત રાખી છે અને સંતોની મહારાજે ખટરસના વર્તમાન મુકાવી અને રસકસ જમવાની આજ્ઞા આપી છે, અને એ જ વખતે કુંડળના મામૈયા પડગર સંતોને માટે સરસ મજાના સીધું સામાન લઈ આવ્યા છે, ગોળ ઘી લોટ ખાંડ આ બધું લઈ આવ્યા છે અને ત્યાં કને રસોઈ બનાવી શ્રીજી મહારાજ જમ્યા છે અને ખુદ મહારાજે પોતે સંતોને પીરસી અને ખૂબ જમાડ્યા છે। બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આવી રીતે ભગવાન શ્રી હરિએ કુંડળની અંદર લીલા કરી છે અને પછી મહારાજ ત્યાંથી સંતોની સાથે ચાલ્યા છે અને કાર્યાણી ગામે પધાર્યા છે। સુણી વાણી મે સાંભળરાય કર્યો મર્મ કહું હરખાય, હાથ ફેરવ્યો જાણીએ અંધ રાખો એક બીજાનો સંબંધ। કાર્યાણીની અંદર શ્રીજી મહારાજે એવી લીલા કરી કે અમુક સંતો હજી તો ખટરસના વર્તમાન હજી માનમાન છૂટ્યા હતા, એટલે શરીરની અંદર કાંઈ એટલી તાકાત તો આવી ન હોય, એટલે મહારાજ કાર્યાણી આવી અને સંતોને આજ્ઞા કરી કે તમે જાઓ ગામડે ફરવા માટે। ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એ વખતે મેં થોડીક રમૂજ કરેલી છે, મેં સંતોને કીધું કે સંતો ચાલો હવે મહારાજની આજ્ઞા થઈ છે તો આપણે તો જવું તો પડશે, પણ બધાએ સંતો એકબીજાના ખભા ઉપર હાથ રાખી અને ઊંટલાર કરો, અર્થાત કે એકબીજાની પાછળ પાછળ બધાએ ચાલો, જે દેખતા હોય આગળ ચાલે અને બાકી બીજા એની પાછળ પાછળ ખભા ઉપર હાથ રાખી અને પાછળ ચાલો, એટલે બધાએ સંતો આમ જેમ રેલગાડી ચાલે ને ટ્રેન એવી રીતે બધા ગોઠવાઈ ગયા અને એકબીજાના ખભા ઉપર હાથ રાખીને ચાલવા માંડ્યા, એટલે સંતોએ મહારાજે પૂછા કરી કે કેમ સંતો આવી રીતે તમે ચાલો છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે મહારાજ જુઓ, થયા રાત ચુંદરા તે ન દેખે ખટરસ્ય તજ્યા તે વિશેખે। મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમારી આજ્ઞાથી આ સંતોએ ઘણા સમય સુધી ખટરસના વર્તમાન પાડ્યા હતા અને એના કારણે
ઘણા બધા સંતો છે ને રતાંધળા થઈ ગયા છે, દેખતા નથી આંખે, માટે મારા જે દેખતા હોય ને એ સાધુને આગળ રાખે, બાકી બધા સંતો એના ખભા જાલી હાથ જાલી ને પાછળ પાછળ ચાલ્યા આવે છે. શું થાય, તમે આજ્ઞા જાવા નહીં કરો છો તો હવે રહેવાશે તો નહીં અમારાથી? આમ મહાનુભાવાનંદ સ્વામી કીધું ત્યારે એ સંતની વાણી સાંભળી મહારાજને દયા ઉપજી છે અને રાજી થઈ અને મહારાજે સંતોને કીધું કે સંતો રહેવા દો, કોઈને જવાની જરૂર નથી, બધા અહીંયા જ રોકાવ. જમી રસોઈ ત્યાં રસદાર, પછી વાલો ચાલ્યા થઈ તૈયાર. આવ્યા ગઢપુરે ઘન શ્યામ, સંત સહિત સુંદર શ્યામ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજે પછી સંતોને ત્યાં થોડાક દિવસ રાખ્યા છે, જમાડ્યા છે અને પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર ભગવાન શ્રીહરિએ મોટો ફૂલડોલનો ઉત્સવ કરેલો છે અને ત્યાં કને ઘેલા નદીની અંદર સંતો સહિત મહારાજે ઘણી વખત સ્નાન કરેલું છે, અનેક લીલાઓ મહારાજે કરી અને દાદા ખાચરને મહારાજે ખાસ સાવધાન કર્યા છે. મહારાજ કહે છે કે કાળ આવવાનો છે, માટે દાદા ખાચર તમે પણ અનાજનો સંગ્રહ કરજો. આટલું કહી અને ભગવાન શ્રીહરિ ત્યાંથી પંચાળા પધાર્યા છે. પછી ગયા પંચાળા માનાથ, ધીરે ધીરે સખા લઈ સાથ. જણાવ્યો અંગમાં મંદવાડ, રાખ્યો દેહ તે માનીએ પાડ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી પંચાળા આવ્યા છે. જીણાભાઈના દરબારમાં મહારાજે માંદગી ગ્રહણ કરેલી છે અને એ વખતે ભગવાને એટલી બધી માંદગી ગ્રહણ કરી હતી કે જોનારાને એમ જ થતું કે હવે મહારાજનો દેહ છે ને રહેશે નહીં, અને તેમ છતાંય ભગવાન શ્રીહરિએ કૃપા કરી અને દેહ રાખ્યો છે. ભક્તો, આ વાત શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ કરેલી છે. મહારાજે એમ કીધું કે મોરે અમે પંચાળામાં માંદા થયા હતા અને જો એમાંથી કાંઈક થયું હત ને તો અત્યારે જેવી બધાની વૃત્તિ છે ને એવી ન રહત. એ વખતે ભગવાન શ્રીહરિએ આવી માંદગી ગ્રહણ કરેલી હતી અને માંદગીની અંદર પણ ભગવાન શ્રીહરિએ એકદમ સાવ મનુષ્યના જેવી લીલા કરી છે. એ વખતે ભગવાન શ્રીહરિની સેવામાં ભગુજી વગેરે પાર્ષદો ત્યાં કને હતા અને મહારાજની મરજી જાણી અને સેવા કરતા, પરંતુ ભગવાન શ્રીહરિ જેમ કોઈ આલોકનો સામાન્ય માણસ હોય અને પોતાના સેવકને ગાળો દે કે આ બરાબર સેવા તું કરતો નથી, એવી રીતે ભગવાન શ્રીહરિ પણ ભગુજીને ગાળો દેતા. બહુ લીલા કરે નર કેરી, આપે ગાળ્યું મુખેથી ગણેરી. નવ બોલવાનું બોલે મુખ, પડે પાછા તે જોઈ વિમુખ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિએ એવું મનુષ્ય ચરિત્ર કર્યું કે જે કોઈ સેવક બાજુમાં આવે એટલે પેલી તો ભગવાન ગાળો દેતા, એને ન બોલવાનું મુખેથી બોલતા. આ એ વખતે જો કાચા પોચા નિશ્ચયવાળો હોય ને તો તરત જ વિમુખ થઈ જાય. એના મનમાં એમ થઈ જાય કે આ કાંઈ ભગવાન કહેવાતા હશે, એ ભગવાન થઈને આવી ગાળું બોલતા હશે. પરંતુ ભગુજી તો ભગવાનના એકાંતિક દાસ હતા એટલે શ્રીજી મહારાજ ગમે એમ બોલે ગમે એમ કરે, પરંતુ એને લેશ માત્ર પણ સંશય થતો નહીં. બીજા કોઈ હોય તો એનો નિશ્ચય પણ ઉડી જાય. આવી રીતે મહારાજ પંચાણામાં ત્યાં કને માંદગી ગ્રહણ કરીને થોડાક દિવસ રોકાણા છે અને પછી પોતાની ઈચ્છાથી જ પાછા સ્વસ્થ પણ થયા છે. થોડાક દિવસ ત્યાં રોકાણ કરી અને ફરીવાર મહારાજ ગઢપુર પધાર્યા છે.
धिया तेड़ाविया सौ संत भवतारण श्री भगवंत फूल डोल करी रंगरेला संत युक्त रम्या अलबेला। पंचाड़ा थी फरीवार श्रीजी महाराज गढ़पुर आव्या छे अने त्यां कने फूलडोल नो उत्सव करेलो छे। खूब संतोनी साथे भक्तोनी साथे महाराज रंग रम्या छे अने पछी महाराज त्यांथी चालता वड़ताल गामे पधार्या छे। त्यां कने पण महाराजे अनेक लीलाओ करी छे अने पछी महाराज भक्तोने सुख आपता आपता त्यांथी करजीसण गामे पधार्या छे अने करजीसणमां भगवान श्री हरिए जन्माष्टमीनो मोटो उत्सव करेलो छे। जन्माष्टमीना दिवसे रात्रिना समय महाराज जे पोते बालकृष्ण भगवानी पूजा करता ने ए ठाकुरजी ने सरस मजाना पारणानी अंदर पधराव्या छे अने ज्यारे रात्रिना 12 वाग्या छे त्यारे खुद भगवान श्री हरिए आरती उतारी छे अने त्यां कने जन्मोत्सव करेलो छे। ए जन्मोत्सव थयो पछी भक्तोने भगवान श्रीहरिनी पूजा करवानी इच्छा हती एटले बधा भक्तोए भगवान श्रीहरिनी पण पूजा करेली छे। आम त्यां कने जन्माष्टमीनो मोटो उत्सव कर्यो छे, भक्तोने खूब सुख आप्या छे अने पछी भगवान श्रीहरि त्यांथी श्रीनगर अमदावादनी अंदर पधार्या छे अने अमदावादमां महाराज एक महीनो सुधी रोकाई अने त्यांना भक्तोने खूब सुख आप्या छे। ब्रह्मानंद स्वामी कहे छे कि हे रामसिंहजी, आवी तो अनेक भगवानी लीलाओ छे। हे श्रीजी महाराज, श्रीनगरनी अंदर रोकाणा छे अने त्यां कने जे कंई लीलाओ करेली छे એ લીલાઓ આપણે લગભગ હવે આવતીકાલે ગાશું, કારણ કે અત્યારે કથાનો સમય પૂરો થયો છે, માટે અત્યારે અહીંયા કને 43માં અધ્યાયની સાથે કથાને અહીંયા કને વિરામ આપીએ છીએ। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય કૃષ્ણાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃતે બ્રહ્મ મુનિ રામસિંહ સંવાદે શ્રીહરિ શ્રીનગર નિવાસ વર્ણન નામે 43મો અધ્યાય। સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની જય। યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામી નારાયણ શ્રીમાન સોયમ વિજયતે તરામ। આપણા સૌના ઇષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તીર્થધામ ભુજનગર નિવાસી ભગવાન શ્રી નરનારાયણ દેવ માંડવી મંદિરમાં વિરાજમાન વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ તેમજ આપણા મેલબર્ન ઓસ્ટ્રેલિયામાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ, પવિત્ર શ્રાવણ માસમાં ચાલી રહેલી શ્રી હરિચરિત્રામૃત એક માસ પારાયણના આજે 16મા દિવસના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સુખમુનિદાસજી સ્વામી અહીં કથા શ્રવણ કરવામાં વિરાજમાન વયોવૃદ્ધ તપોનિષ્ઠ સદગુરુ સ્વામી હરિબળદાસજી સ્વામી, તેમજ તમને દરરોજ મીડિયાના માધ્યમથી આ અદ્ભુત કથાનો લાભ અપાવતા એવા માંડવી મંદિરના કોઠારી તેમજ મીડિયા વિભાગનું સંચાલન કરતા શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજી સ્વામી, ઘનશ્યામ મહારાજના પૂજારી જન્મંગલ સ્વામી, તેમજ અન્ય સૌ સંતો ભક્તો, તેમજ આપ મેલબર્નમાં ઘરોઘર વિરાજી અને ટીમ્સ તથા યુટ્યુબના માધ્યમથી કથાનું શ્રવણ કરતા સૌ ભક્તોને આજના પરમ પવિત્ર દિવસે ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। કેમ બધા મોજમાં છો? હે દીપકભાઈ, તમારો અવાજ આવશે અમને? આમ જ આવશે ખાલી મોબાઈલમાં નહીં, બરોબર? સરસ મંથનભાઈ ને પછી જયંતિલાલ, હે નિલેશભાઈ વેકરિયા, હિરજી બાપા, જય સ્વામિનારાયણ। એકથી તમારો આમ વિડીયો વાયરલ થયો તો ખબર હે તમને? બતાવ્યો મનીષે તમને બતાવ્યો?
हाँ सरस वाह लाइव है एकदम जो तुम प्रॉपर लाइव छे जो वाला हरि भक्तो आपड़ी चाले री आ आपड़ी चाली रहेली आ कथाना आजना यजमान छे अक्षर निवासी रामबाई प्रेमजी पिंडोरिया प्रेमजी गांगजी पिंडोरिया हस्ते परेश नीता व्योम अने नित्य क्या परेश ट्रिपल पी हैं सरस हमने जाल्या गया केक इना एटले छे पर स्क्रीन में बे त्रण ज देखाय ने सरस अने आजे ठाकुरजीना थाळना यजमान छे अक्षर निवासी ईश्वरी बेन दिनेश भाई वर्षाणी हस्ते निकुंज भाई दिनेश वर्षाणी निकुंज छे ने के मिकुंज मिकुंज ओके कथा थाळ रसोई धोतिया इनी सेवा छे करसन प्रेमजी भूड़िया धर्मपत्नी लालबाई हस्ते अरविंद करसन भावना अरविंद पुत्र याज्ञिक એમના તરફથી આજે આ આ સેવાઓ છે વાલા ભક્તો આપણી આ કથા ચાલી રહેલી છે તમે સ્ક્રીન ઉપર અત્યારે પોસ્ટર જોઈ શકો છો જેને પણ શ્રાવણ માસ નિમિત્તે કાંઈ પણ સેવા કરવી હોય તો ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ એમનો તમે ચોક્કસ સંપર્ક કરજો કારણ કે શ્રાવણ માસના 15 દિવસ પૂરા થઈ ગયા હે આપણે અડધો પડાવ પાર કરી ચૂક્યા હવે અડધો પડાવ બાકી છે આજે 16મા દિવસનો પ્રારંભ થઈ ગયો એટલે જે કાંઈ મનમાં આપણને ઈચ્છા હોય સંકલ્પ હોય તો એ પ્રમાણે તમે સેવા ચોક્કસ નોંધાવજો બીજો ખાસ વાલા હરિભક્તો આ શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન આલોકની અંદર કૃષ્ણ અવતાર ધારણ કરી અને પ્રગટ થયા એનો જન્મોત્સવ આપણે ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે છેલ્લા 2-3 દિવસથી આપણે એની જાહેરાત કરી રહ્યા છીએ તમે ટાઈમિંગ સાથેનું પોસ્ટર એ પણ સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો ત્યાં પણ તમે આપણા મંદિરના ફેસબુક ઉપર કે જે કંઈ સોશિયલ મીડિયા હશે એના દ્વારા તમને ખ્યાલ હશે એ દિવસે આપણે આ ચાલતી હરિચરિત્રામૃતની કથા એ પણ થોડીવાર કરશું ત્યારબાદ તરત જ આપણે જન્મોત્સવની કથા લેશું કારણ કે નાના નાના બાળકો હોય એ પણ એની અંદર પાર્ટિસિપેટ કરી શકે એટલા માટે આપણે જન્મોત્સવની કથા લઈ તરત જ આરતી મટકી ફોડ વગેરે કરશું અને એના પછી નાના બાળકોને સૂવું હોય તો એ કદાચ સૂઈ શકે અને પછીથી આપણે થોડીવાર સંતોના આશીર્વાદ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણના બાલચરિત્રની કથા સંગીતની સાથે આપણે કરવાની છે તો ખાસ એ દિવસે તમે બધાએ મોટી સંખ્યાની અંદર લાભ લેજો બધાને જાણ કરજો અને ખાસ એ દિવસે મેલબર્નની સાથે સિડની એ સિડનીના હરિભક્તો છે એ પણ આપણી સાથે જોડાશે અને એ આખો દિવસ એટલે એ દિવસની કથા મેલબર્ન અને સિડનીના હરિભક્તોની સિયારી કથા થશે તો બસ એટલી જાહેરાત હતી અને એની સાથે આજે આપણે આજના કથા સત્રને અહીંયા કરીને પૂર્ણ કરશું હજી પણ તમને જે જે કંઈ કદાચ અધુરાશ લાગતી હોય ને તમને લાગતું હોય હજી આવું કરવું છે તો ચોક્કસ અહીંયા સંતોને જાણ કરજો તો એ પ્રમાણે સંતો ચોક્કસ વ્યવસ્થા કરશે કારણ કે તમારા હરિભક્તોની ઈચ્છાથી અહીંયા માંડવી મંદિરેથી આવું સરસ કથાનું આયોજન થયું છે અને જો કે તમે બધા હરિભક્તો ખૂબ રાજી છો અહીંયા સંતો સુધી મેસેજ પણ આવે છે કોલ પણ આવે છે કે સંતો તમે ખૂબ મહેનત કરી સમય કાઢી અને આ કથા અમને સંભળાવો છો એ બહુ મોટી વાત છે તો આપણે આ કાર્યક્રમ ચાલુ જ છે તો તમારી હજી પણ કાંઈ રિક્વાયરમેન્ટ હોય કાંઈ જરૂરિયાત તો તમે ચોક્કસ કહેશો તો વક્તા સંતો એ પણ તમારી જરૂરિયાતને ચોક્કસ ધ્યાનમાં લઈ અને એ પ્રમાણે કરશે તો એ વાતને સૌ અનુસંધાનમાં લેજો અત્યારે આપણે અહીં જ ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે કથાને પૂર્ણ કરશું આગળનો જે કાર્યક્રમ હોય તમે ત્યાં કરીને આગળ ચલાવજો સહજાનંદ સ્વામી મહારાજની જે 2 મિનિટ માટે ધૂન કરશું શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની
स्वामी नारायण नारायण 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 सहजानंद स्वामी महाराज की जय घनश्याम महाराज की जय श्री स्वामी नारायण भगवान की जय श्री नर नारायण देव की जय श्री राधा कृष्ण देव की जय श्री वृंदावन बिहारी हरि कृष्ण महाराज की जय जय स्वामी नारायण जय स्वामी। जो एक सूचना थी खास के जे कोई टीम्स नी अंदर जोड़ाय छे रिया ए बधाय ने પોતાનો કેમેરો છે ને આમ આડો જ રાખવાનો, ઊભો ના રાખવાનો, આમ આડો રાખવાનો, સમજી ગયા ને? આમ એમ એ તમને સેટ કરી લેવાનો, આમ પોતે આડા આવી જાય નહીં। જો અત્યારે આમ શાંતિભાઈનો આજે 15 દિવસ સુધી કેમેરો આડો જ હતો, સોરી ઊભો જ હતો, આજે આડો થયો। પછી એમ જે જે ઊભો વાપરે, દીપકભાઈનો નોર્મલી આમ ઊભો જ હોય, પણ આડો વાપરો ને આપણે કેમ વાઇડ સ્ક્રીન આવે ને બધી, આમ તો શું અહીંયા કને આમ જોવામાં મજા આવે। પ્લસ બીજું કે લાઇટ હંમેશા આપણા ફેસની આગળ હોવી જોઈએ, લાઇટ પાછળ હોય ને એવી રીતે ના બેસવાનું, એમ લાઇટ હંમેશા આગળ હોવી જોઈએ, આમ એટલે આપણો ફેસ છે એ પ્રોપર દેખાય।
અને લેવલ ફેસના લેવલમાં આમ કેમેરો રાખવાનો પોસિબલ હોય તો જેટલો આમ અહીંયા નીચે રાખી દો પરેશની ગોળે આમ આમ સીધો એટલે જેટલો પોસે આ બધી સૂચના છે જેટલી પાડી શકાય એટલી એમ તો શું હોય કે આપણું ડિસ્પ્લે યુટ્યુબમાં થતું હોય તો એ પ્રોપર થાય અહીંયાથી સંતો પણ તમને પ્રોપર જોઈ શકે અને તમે પણ પ્રોપર એકબીજાને જોઈ શકો અને મજા આવે એમ લાઈવમાં છીએ ને આપણે દેશ દુનિયામાં બધી જગ્યાએ તમારા દર્શન થાય રહ્યા એટલે એવી રીતની જરૂર ધ્યાન રાખજો પાછળ બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત હોય અને આપણા ફેસ બાજુ જો અત્યારે મંથન ભગતની લાઇટ ક્યાં એમ પાછળ હે પાછળ લાઇટ હોય એટલે ફેસ બ્લેક થઈ જાય એમ સમજી ગયા એમ હા આ બધા જેટલા એ બધા કેમેરો ચાલુ કરો તો ખબર પડે જો ભીમજીભાઈ જય સ્વામિનારાયણ તમે મારા ઓલા કથા અહીંયા બેઠીને અહીંયા મૂકીને હાલ્યા ગયા ત્યાં અહીંયા રહેવું જોઈએ ને હે અચ્છા ઓકે ભલે તો એ પ્રમાણે કેમેરાને લગતી જે કે સૂચના હતી એ તમે ધ્યાનમાં લેજો જય સ્વામિનારાયણ